सदगुरु महाराज बापू श्री वकील राम महाराज जय हो, नटूराम महाराज जय हो, पधारे ना हरि गुरु संत नो जय हो। तो प्रथम नमो गुरुदेव ने जेने आप्या नहीं जगन्या ज्ञाने गोविंद ओळख्या टड़ी गया दे होयो बीमा गुरु जी समान नहीं देवता गुरु जी समान नहीं को राम कृष्ण भगवान ने माथे सदगुरु सब धरती का कागज करूं लेखन करूं वनरा सात समंदर की साई करू पण हरि गुण लिख्यो न जाय आग लगी आकाश में न जल जल पड़े अंगार संत ना होत संसार में तो जली मरत संसार जितने तारे गगन में उतने शत्रु जो ने हो कृपा हो गई रघुवीर की एक बाल देवा का न हो सतगुरु महाराज नो जय हो। आज नो पावन कारी पुनित प्रसंग गुरवा गामनी धर्म धरा ऊपर प्रभु भक्त एवा चंदू भाई गोर्धन भाई ना घर ना आंगणे आज नो आ कार्यक्रम राखवामां आव्यो छे। घणा वखत थी आवो एक कार्यक्रम राखवानी जे भावना हती बळदेव आजे पूरी थई। अहीं तमारो भाव कंईक होय એનું અહીં કઈક કામ થાય છે। દરેકના જીવનમાં કંઈક ના કંઈક કંઈક ના કંઈક કંઈક ના કંઈક ભાવ તો પડ્યા જ છે। પરમાત્માનું ભજન કરી લેવા માટેની જે ભાવના જેના જીવનમાં છે સૌ પ્રથમ પહેલા તો આવો વિચાર આવવો એ જ મહત્વ। આ સમયની અંદર તમારે તમે જુઓ આ સમયમાં કપરો ચાલી રહ્યો છે છતાં પણ આવા કપરા સમયની અંદર આવો વિચાર આવવો કે આવું ભજન કરી લેવું છે। આ ભજન એ કોઈ કોઈના
મ્યાનુમાં હોય છે, દરેકના મ્યાનું ભજન હોતું નથી. હા, મ્યાનું નક્કી કરેલું હોય જીવનનું. રાવજી જમણવારીનું જેમ મ્યાનું નક્કી કર્યું હોય, મોહનઠાર હોય, દાર હોય, ભાત હોય, પાછળ જોડે પેલા રમકડા હોય, આવા રમકડા કઈ મણ મોહનઠારનો કઈ કારક સારે? કે હેડો મણ રમકડો રાખીશું, મણ મોહનઠાર બચશે એવું રમકડો હિ કઈ કોમ ન્યા કરે? છતાં પણ રમકડો રસોડામાં રાખવો પડતો હોય, કારણ કે રમકડો ખાવા વાળા કોક હોય છે. રહોડે આવવા વાળા પેલા રમકડો શું છે એ જોવે છે પાછા. એટલે રમકડો ખાવા વાળા પાછા હોય છે, એટલે રમકડો રાખવો પડતો હોય છે. આવા રમકડો કે હેડો રમકડો રાખે ને કઈ 5 કિલો મોહનઠાર આપણો કાપે કે 10 કિલો કાપે, એવું રમકડો થી બનતું નથી. છતાં રસોઈમાં રમકડું એ મ્યાનામાં હોય છે. રસોડામની અંદર 2-4 જાતનું મ્યાનું નક્કી કર્યું હોય, પણ ભજન જીવનમાં મ્યાનું, આપણું જે જીવન છે એ આપણું મ્યાનું છે. અને એનીમય કોક કોકના ભજનમાં, કોક કોકના જીવનમાં આવું મ્યાનું બનેલું હોય છે. અને કોઈ ભાગ્યશાળી હોય એવા આ ભજન રાખે છે. અહીં ભાગ્યના દ્વાર આપણે ખોલવા પડતા હોય છે, ભાગ્યના દ્વાર આપણે ખોલવા પડતા હોય છે. રસોઈ તૈયાર કરીને મેલી છે, થારીમાં પીરસાઈ ગઈ છે, પણ કુવારીઓ વાળીને આપણે મોઢામાં મૂકવો પડશે. એટલી જો તમને આરહ ના હોય, એટલી જો તમને મોઢામાં મેલવાની આરહ હોય, ધરણ ખાવાની આશા રાખવાની જ નહીં. ખવડાવા વાળા તો ખવડાઈ જાય 2-4 કોરિયા પાસા કદાચ. હવે આપણે સોહાંતિથી ખાવું હોય ને પેલા અમને ખવડાવા વાળાનું ઉતાવળ હોય, આય ખા ખા કરે. છેલ્લા 2-4 કોરિયા ઓછાય ખવડાવે, પણ એમ કે જો આપણે એને ખાવાની મહેનત થોડીક રાખવી પડશે. આપણા ભાગ્યમાં શું નથી એ કહો, ભાગ્યમાં તો બધું બહુ છે, પણ એ ભાગ્ય આપણે બનાવવું પડતું હોય છે, એ ભાગ્ય આપણે બનાવવું પડતું હોય છે. રસોડામાં બધા મસાલા પડ્યા છે, પણ કે ડબલામથી નીકળીને જાતે મહિના પીઈ જાય શાકમાં, એ તો બનાવવા વાળા એ મસાલો એવો નાખવો પડે, એ ડબલાનો ઢોકણો ખોલવો પડે. ધોણ રાખજો, પાછો માપનો હોય તો બરોબર છે, માપની બહાર હોય તો. એટલે આપણા જીવનમાં ભજન હોવું એ જરૂરી છે. ભજન વગર આ જીવનો ક્યારે ઉદ્ધાર થતો નથી. આ જીવની જો સદગતિ કરાવી હોય તો જીવતો જીવ, જીવનમાં ભજન જો થઈ જાય તો સમજી લેવું કે મારી સદગતિ થઈ ગઈ. મર્યા પછી આપણે હાડકો લઈને મહીસાગરમાં નાખીએ, ચોણોદ લઈને જઈએ, ગમે તો ગંગામાં જઈને નાખીએ, પણ મર્યા પછી આવું હાડકોનું શું અર્થ? માછલો ખાવે ખાય એવા ના રહે, બારીને તમે લઈ ગયા. હવે પહેલા તો સાફ આપણે ઘરના પાણી જ કર્યા હોય ને, ટાઢોય. પણ મર્યા પછી આડકો આપણે ગમે તો જઈ નાખીએ તોય પાવન કે આ જીવ થતો નથી, એની સદગતિ થતી નથી. પણ જીવતો જીવ જો ભજન થઈ જાય તો એને સદગતિ અપાવવી પડતી નથી, એની સદગતિ થઈ જાય છે. એમ જીવનની અંદર, આપણા જીવનમાં ના મ્યાનુંની અંદર ભજન હોવું જોઈએ. લગભગ તમે જુઓ આટલા બધા ઘરો હોય, કોઈકના ઘરમાં તો હજુ મંજીરો ખખડ્યો જ નહીં હોય, નહીં ખખડાયો હોય, એવા જોણ શાક આ મંજીરા ખખડાય શું કોદો કાઢવા. વિઠ્ઠલ, હા
હા ખખડાવશે ખરા, પણ જિદાર ઘરમાં કોકનું અવસાન થશે તાર કે એ આવો માં ડોહાન સદગતિ થાય. હવે આપણે ગઈએ ને એમના ડોહાની સદગતિ થાય એવું છે? જીવતો જીવ મારા ચંદુભાઈની જેમ તમારે રાખવું પડશે. પરમાત્માનું ભજન જીવનમાં હોવું જોઈએ. ભજન કરતે 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 આ બધી બાબતોથી હવે લમણું ફેરવી લીધા જેવું છે. હવે આ બધી બાબતોની અંદર મારી તારીમ પડ્યા કરા કર્યા કરતા પરમાત્માની ભક્તિ તરફ જો થોડું ધ્યાન આપીશું, એને સ્પેશિયલ સદગતિ અપાવી નહીં પડે, એની સદગતિ થઈ જશે. હે, અધોગતિના માર્ગે એક તો જતા હોય અને સદગતિના પંથે લઈ જવો બહુ મુશ્કેલ વાળી વાત છે. કેમ કે હવે તો વનવે થઈ ગયા, અધોગતિના માર્ગમાં વનવે થઈ ગયા. હવે તમારે આપાહી પેલપા જવું હોય તો તમારે જેટલું બધું ફરવા જવું પડે, વચ્ચે બાઉન્ડ્રીઓ વાગી ગઈ. એવું નહીં ખેડો આપાહી આમ મેળ દે એટલે જતું રહે. હવે હવે ગઈ વાત, વનવે થઈ ગયા. તો અહીં જેવા વનવે થઈ ગયા હવે અહીંયા વનવે થઈ ગયા. એપા જો જવું હોય તો બહુ વાર લાગશે, એટલે અત્યારે અહીં હવે સાઈડ આપણે લઈ લેવી પડશે. અત્યારે અહીં કિલોમીટરનો રસ્તો રહ્યો છે અને કિલોમીટરની આગળ એવો વળાંક આવવાનો છે. આ બાજુ જો પેલી બાજુ જવું હોય તો પહેલેથી સાઈડ લઈ લેવી પડશે. નહીં અરમનભાઈ, સાડી જો નહીં લીધી હોય ને તાજકાલિક વરવા જશે ને તો પાછળવાળા ઠોકી બેહાડશે. હા અલે આઈજુ આઈજુ આઈજુ, પણ પાછળવાળા ચઢી બેહે ઉપર, આઈજુ આઈજુ કરી. એટલે આ ભજન આપણા જીવનમાં હશે અને સદગતિના પંથે જતો વાર લાગશે નહીં. જાગતા રહેજો, સાંભળતા રહેજો, જીવનમાં ઉતારતા રહેજો. ભજનના શબ્દ તરફ ધ્યાન રાખવાનું, શબ્દો શું કહેવા માંગે છે. હવે મહારાજ જોવાના હતા એ જોઈ લીધા, હવે ભજન શું કહેવા માંગે એ જોવાનું. નહીં કાળીદાસ કેવા હશે કેવા હશે કેવા હશે, હવે એ બધું હતું હવે પત્યું, હવે ભજન શું કહેવા માંગે છે. હવે આયા મહારાજ આયા પછી મહારાજ કહેવા શું માંગે છે એ તરફ ધ્યાન રાખવું પડશે. શબ્દનો ઈશારો છે, શબ્દ તરફ ધ્યાન રાખી એ શબ્દ જીવનમાં બેસાડવાનો છે. તો શું કહે છે, જાગતા રહેજો. આગળના માનપુરુષ શું શું કહે છે? સતગુરુ મહારાજ નો જય હો. હરે મસ્તી મે મસ્ત બનાહું, મસ્તી મે મસ્ત બનાહું, અબ તો મે મદ માતા હું. મસ્તી મે મસ્ત બનાહું, અબ તો મે મદ માતા હું. મસ્તી મે મસ્ત બનાહું, અબ તો મે મદ માતા હું. મસ્તી મે મસ્ત બનાહું, અબ તો મે મદ માતા હું. જૂઠે ઝઘડે છોડ કે અબ હરિ ભજન ગુણ ગાતા હું. જૂઠે ઝઘડે છોડ કે અબ તો હરિ ભજન કો ગાતા હું. જૂઠે ઝઘડે છોડ કે અબ તો હરિ ભજન ગુણ ગાતા હું. જૂઠે ઝઘડે છોડ કે અબ તો હરિ ભજન ગુણ ગાતા હું. મસ્તી મે મસ્ત બના હું, અબ તો મે મદ માતા હું. મસ્તી મે મસ્ત બના હું, અબ તો મે મદ માતા હું. જૂઠે ઝઘડે છોડ કે અબ તો હરિ ભજન ગુણ ગાતા હું. જૂઠે ઝઘડે છોડ કે અબ તો હરિ ભજન ગુણ ગાતા હું. Thank you.
राजा रंक फकीरिया साधु सबको मिलने जाता हूँ। राजा रंक फकीरिया साधु सबको मिलने जाता हूँ। राजा वरम राजा रंक फकीरिया साधु सबको मिलने जाता हूँ। राजा रंक फकीरिया साधु सबको मिलने जाता हूँ। गुरु कृपा से हाथ जोड़ कर सबको शीश नवाता हूँ। गुरु कृपा से हाथ जोड़ कर सबको शीश झुकाता हूँ। गुरु कृपा से हाथ जोड़ कर सबको शीश झुकाता हूँ। गुरु कृपा से हाथ जोड़ कर सबको शीश झुकाता हूँ। मस्ती में मैं मस्त बना हूँ, यारों में बजवाता हूँ। मस्ती में मैं मस्त बना हूँ, अब तो मैं बजवाता हूँ। झूठे झगड़े छोड़ के अब तो हरि भजन गुण गाता हूँ। झूठे झगड़े छोड़ के अब तो हरि भजन को गाता हूँ। भला बुरा जो कोई कहे तो काड़ी जाए। भला बुरा जो कोई कहे तो ध्यान न उन पे लगाता हूँ। भला बुरा जो कोई कहे पर ध्यान न उन पे लगाता हूँ। भला बुरा जो कोई कहे पर ध्यान न उन पे लगाता हूँ। भला बुरा जो कोई कहे पर ध्यान न उन पे लगाता हूँ। यारों में हूँ दास तुम्हारा यूँ कह के समझाता हूँ। यारों में हूँ दास तुम्हारा यूँ कह कर समझाता हूँ। यारों में हूँ दास तुम्हारा यूँ कह के समझाता हूँ। यारों में हूँ दास तुम्हारा यूँ कह कर समझाता हूँ। मस्ती में मैं मस्त बना हूँ, यारों में रंग राता हूँ। मस्ती में मैं मस्त बना हूँ, अब तो मैं मदमाता हूँ। झूठे झगड़े छोड़ के अब तो हरि भजन गुण गाता हूँ। झूठे झगड़े छोड़ के अब तो हरि भजन गुण गाता हूँ। अब तुम सता रहे मेरा, अब तुम सतार नाम है मेरा, दास सतार कहलाता हूँ। अब तुम सता रहे नाम मेरा, दास सतार
सतार कहता हूँ। अब्दुल सतार नाम है मेरा, दास सतार कहलाता हूँ। अब्दुल सतार नाम है मेरा, दास सतार कहता हूँ। मेरा मुर्शिद है रंगीला, यारों में रंग लाता हूँ। मेरा मुर्शिद है रंगीला, यारों में रंग लाता हूँ। मुर्शिद एटले गुरु महाराज। मेरा मुर्शिद है रंगीला, यारो में रंग लाता हूँ। मेरा मुर्शिद है रंगीला, यारो में रंग लाता हूँ। मस्ती में मैं मस्त बना हूँ, यारो में रंग लाता हूँ। मस्ती में मैं मस्त बना हूँ, अब तो मैं मद माता हूँ। मेरा झूठे झगड़े छोड़ के अब तो हरी भजन गुण गाता हूँ। झूठे झगड़े छोड़ के अब तो हरी भजन गुण गाता हूँ। मस्ती में मैं मस्त बना हूं, अब तो मुझे मेरी मस्ती कहां लेके आई, जहां मेरे अपने शिवा कुछ नाही। झूठे झगड़े छोड़ के अब तो हरि भजन गुण गाता हूं। आ झूठा झगड़ा बजा छोड़ी दीदा जेवा, पण ध्यान राखजो पासा झूठा झगड़ा कहवा कौन है। झूठा झगड़ा इतने क्या झगड़ा है विठल में, आ मुद्दों से पासो जीवन में। जीवन ने अंदर परमात्मा ने भक्ति सिवाय जे कई छे ये बद्दू झूठू से। आ जगत ना खेल जे छे ये बदा झूठा से। झूठा जगना झूठा खे मनवा मारू तारू ने, तू तो छोड़ी देने चिंता या था गोमनी। तू तो मानारे जपी ले मरामनी। आ माथा ना वार द्वारा ना थशो ना थशो ना थशो करवाना रहता, ये तो थवाना ज छे अने तमारू मानवाना ही मानवाना। द्वारा थया पछी गमे तेटलू कारू करावशो तो एने जे कारू करियाल्यू छे एवुं तो नहीं थाय। एने जे करियाल्यू छे एने जे आल्या हता अमे ने तो नहीं ज रे यार। एले आ परमात्मानी जे मर्जी मुजब जे थाय छे, बीजे कशी आ जगतना खेल ये झूठा खेल छे। અને સંતો જે બતાવે, જ્ઞાની મહાનપુરુષો જે બતાવે, એ પ્રમાણે જો તમે કરતા જાઓ તો એ સાચો માર્ગ છે। કારણ કે આ સંત મહા પુરુષો આપણને ચાખી ચાખીને કહે। રાજા રંક ફકીરિયા સાધુ સબકો મિલને જાતા હું, બધાને મળવા માટે હું જઉં છું। गुरु कृपा से हाथ जोड़कर सबको शीश झुकाता हूं। अने गुरु कृपा वगर आ हाथ जोड़ा एवा छे ज नहीं। आ कोई ने नमी सका एवु नथी। अहीं तो नरे अहम बहु भरेलो पड्यो छे। रामचंद्र रावण नी होंबे बिल्कुल उभा था। 14 लोक नो जेने नाथ कहवाय, सृष्टि नो सर्जन हार जेने कहवाय, शू रावण नतो जाणतो? તોય પણ રામ રામની હોમે જઈને એને નતમસ્તક પોતાનું મસ્તક ઝુકાયું નથી। નતમસ્તક તો ઝુકાયું નહીં પણ શ્રી રામ કહેવા તૈયાર રહે। એ લંકાનો રાવણ, ઇન્ડિયાના રાવણ એના કરતા માં ખરાબ છે। ઇન્ડિયાના રાવણો તો એના કરતા માં ખરાબ, ખભે ખભો અડારી ની હાંડે, પણ મેર બે હાથ જોડે।
बस में भगवान चढ़े पेलो चढ़े पेली सीट में एवो बैठो हो भगवान झाली उभारिया हो मेर उभो थे भगवान ने एवो बिहाड़े आज ना रावण बिहाड़े એટલે લંકાના રાવણે નહીં માન્યું એવું નહીં. આજે તમે જુઓ લાગે ભગવાન જેવું લાગે કંઈક સત્ય જેવું લાગે છે પણ છતાં એને સ્વીકારવા તૈયાર નથી. અને ક્યારે સ્વીકારે કોઈ? આ તો આ એમ તમે નહીં બેહાડ્યો અહીં તમારામાં કોઈ સંતમાં પુરુષની કૃપા થઈ છે કોઈ દયા થઈ છે એટલે આ તમે લાયા અહીં આ ભજન. બાકી આ ભજન આવે એવું લાગે ના? એ તો કોક સદગુરુ ની કૃપા દાસ સતારી એમ કહેશે કે ભાઈ ગુરુ કૃપા છે હાથ જોડ કર સબકો શીશ ઝુકાતા હું. એ ગુરુ મહારાજ ની દયા છે કે એમણે મને હાથ જોડતો સ્વીકાર્યું. બાકી અહીં તો વવે હાહુનું કયું માનવા તૈયાર નહીં ને હાહુય વહુનું માનવા તૈયાર નહીં. આ એની જ માથા કૂટો છે. આ તણખા એના જ જરા છે ને. બેસીને જો હમ હમ બેસીને જો નક્કી કરે ને તો હાલ માથાકૂટ છે જ નહીં. પણ આ શિયાર તોણ શેમ પડી કૂતરું તોણ ગોમ ભણી એકબીજાનું ધાર્યું કરવા મથે છે તો આ માથાકૂટો ઊભી છે. હા એકબીજાનું ધાર્યું ના પેલા હું કહું એમ જ થાય અને પેલા કે ના હું કહું એમ જ થાય. પણ પેલો હા હું એમ કે તું આજકાલ નહીં આવેલી તારે આજકાલનો આવેલા કે હવે મારે રાજ કરવાનું. એટલે આ માથાકૂટો અહીં છે. બે જણા ખાલી આમ બેસી જાય અને બે જણા બેસી નક્કી કરે કે આપણે આવું કરવું છે કશી માથાકૂટ છે જ નહીં મહારાજ. લો માથાકૂટ તો એની છે પોતાનું ધાર્યું નહીં થતું એની માથાકૂટ છે. આ ઝઘડા શેના છે? પોતાનું ધાર્યું નહીં થતું એ. હા અને પોતાનું ધાર્યું છોડી દે બે જણા ભેગો બેસી નક્કી કરી લે આ કોઈ જાતનો કશી માથાકૂટ થાય એવી નથી. બસ ખાલી કામ જ આપણે કરી લેવું છે. કામ જ આપણે કરી લેવું છે. આપણું ઘરનું રાજ એકના ઈશારે જો ચાલે ને તો કોઈ માથાકૂટ નથી. પણ બધાને રાજ કરવા છે ને એટલે આ માથાકૂટ છે. એક જણના ઈશારે જો હેડે આયોજન પ્રમાણે જો હેડે હા નક્કી કર્યા પ્રમાણે જો હેડે હાલ કોઈ જાતની કોઈ તકલીફ રહે એવી નથી. જીવનમાં બધી તકલીફો દૂર થઈ જાય. પણ આ કોઈને કરવું નથી. આ કોઈને કરવું નથી. કરવાનું તો એટલું જ છે. અને જેને ઘેર થઈ જાય એને તો કોઈ સંતમાં પુરુષની દયા હોય તો થાય. બાકી થાય એવું નથી. થાય એવું કેમ કરી થાય? રાવણે મંદોદરીનું કહ્યું ના માન્યું અને આ લંકા રાખોડી થઈ ગઈ. આ બાજુ સીતાનું કહ્યું રામચંદ્રએ માન્યું આ સીતાનું હરણ થઈ ગયું. લો માનવામાં માથાકૂટ છે ના માનવામાં માથાકૂટ છે? માનવામાં માથાકૂટ છે ના માનવામાં માથા? રામચંદ્રએ માન્યું. જો ના માન્યું હોત તો સીતાનું હરણ ના થાય. રામચંદ્ર જોનતા હતા કે આ સોનાનું હરણ ના હોય. ત્યાં પેલો કે હટ પકડી ના મને સોનાનું હરણ લાયા લો. આવું ભગવાનને ઘેરથી જેને કહેવાય. લો કોને આપણા વાળા ભૂલ કરે તો મહારાજ સમજા. પણ ભગવાનને ઘેરથી જેને સીતા કહેવાય લો એમણે સોનામાં હર મન મોયું. પોતાના પતિમાં મન ના મોયું અને પેલા સોનામાં મન મોયું અને સોનું લે સોનાનું હરણ લેવા જતા આ હરણ થઈ ગયું. તા હોનામ ના પડ્યો હોત તો કાળીદાસ
આજે વેઠું પડ્યું, વરસ વરસ જેવું વેઠું પડ્યું, ના વેઠવું પડત ને. આજે જુદા પણ વેઠવું પડ્યું, જે પતિ પત્ની વચ્ચે તરાડ્યો પડ્યો અને અંતર રહ્યું, એ ના રોત ને રોત. પણ આ સોનામાં મન મોયું, જો આજે સોનામાં મન મોહી જાય, બીજામાં મન મોહી જાય, તો આ માથાકૂટ છે છે ને છે. આ બાજુ રાવણે મંદોદરીનું કહ્યું નામ, જો કહ્યું માની લીધું હોત તો આ લંકા રાખોડી ના થાય. રાવણ આજે જીવતો હોત, રાવણ આજે હતો, એને કોઈ મારી શકે એમ હતું જ નહીં, એને કોઈ મારી શકે એમ હતું. પણ મોત પોતે જાતે પસંદ કરે, અહીં માણસ જાતે જ પસંદ કરે છે ને. ન ખાવાનું ખાય ને ન પીવાનું પીવે એટલે દશા બગડે, એટલે દશા બગડે. ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, ન બેહવાનું બેહે, એવી જગ્યા પસંદ કરે, પછી દુઃખ આવે તો કે શું મારે આવું થયું, તે ભાઈ થાય, આપણે જાતે કરી થાય. પછી એના માટે ભજન શું કરે? ઘરમાં આપણા ઘરમાં ભગવાને બેઠા છે, બધો બેઠો છે આપણા ઘરમાં, એમના ફોટાઓ મેલ્યા જ છે, એવા રક્ષા આપણી કરે જ છે. અને રક્ષા ના કરતા હોત તો આ ચેદારાનું બધું તાઢું પડી જયું હોત. એમની નજર હેઠળ તો આપણે છીએ, પણ આપણે એમની નજર કને ખસીને હેતે ના હોય ના માથાકૂટો ઊભી કરીએ. બહુ મોટી કંપની હતી, કંપનીના ગેટ ઉપર વોચમેન નોકરી કરતા હતા. બહુ મોટી કંપની હતી, એના ગેટ ઉપર વોચમેન નોકરી કરતા હતા. એક દિવસ આ વોચમેન રાતની નોકરી હતી, ઊંઘી ગયો. ઊંઘી ગયો તો રાતે એને સપનું આવ્યું. સપનું એવું આવ્યું, શેઠ ગાડી લઈને બહાર ગામ વેપાર અર્થે જતા હતા અને કંઈક રસ્તામાં એક્સિડન્ટ થયો અને શેઠ મરી ગયા. સપનું જ આવ્યું, આવું સપનું આવ્યું, હકીકત નહીં થયેલું, સપનું આવ્યું. પછી જાગ્યો, ગભરાયો ગભરાયો, મોઢું ધોઈ નાખ્યું, સાફ સૂફ કર્યું, ચા પીધી, તાર થોડો ભોનમાં આવ્યો અને એમ લાગ્યું મારું હારું આ તો સપનું હતું. પણ ઘડિયાળ હામું જોયું, તાર તો મધરાત ચાલતી હતી. મધરાત ઉઠાપીને પાછલી રાત બેહું 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 કરી રહી. એટલે એને વિચાર્યું કે મારું હારું લોકો એમ કહેશે પાછલી રાતનો સપનો હાચો પડે. આવું એને વિચાર્યું, પાછું મનોમન એવું નક્કી કર્યું. સવાર પડી અને શેઠ ગાડી લઈને જતા હતા, નેકર્યા નેકર્યા એટલે વોચમાને રોપ્યા, શેઠ કઈ જાઉં છું કે ભાઈ બહાર ગામ વેપાર અર્થે જઉં છું, કેમ પૂછવું પડ્યું? કે શેઠ આજે ના જાવ તો સારું, આજે ના જાવ તો સારું. કે કેમ ભાઈ? કે મને રાતે સપનું આવ્યું હતું અને તમે બહાર ગામ જતા હતા અને વચ્ચે એક્સિડન્ટ થયો અને તમે મરી ગયા, એટલે જો આજે ના થાવ તો સારું, કદાચ મારું સપનું સાચું પડે તો. શેઠ કેવું છે તા કે? એટલે શેઠે તરત ગાડી મહી પેલી ચોપડી ગાડી અને લખ્યાલ્યું, આજ અને અત્યારથી ગેટ આઉટ, નોકરી પરથી તું છૂટો. કાગળ લખી જ નાખ્યો તરત, તું અત્યારથી છૂટો ભાઈ, હવે તારે નોકરી ઉપર આવવાનું નહીં. મારું હારું એમ કહીને શેઠ જતા રહ્યા. અને બહુ દુઃખ થયું, હવે આ તો શેઠનો ઓર્ડર એટલે હું નોકરી છોડી દેવી પડે, પછી ઘેર છોડી દીધી, ઘેર ગયો. બહુ વિચાર્યું, ખારું મને શેઠે કેમ કાઢી મેલ્યો હશે, શું મારો વાંક? ઉપરથી મેં શેઠનો જીવ બચાવ્યો, શેઠનું આટલું સારું કામ કર્યું તોય મને કાઢી મૂક્યો, રસ્તો કશો જડ્યો નહીં, ગભરો ગભરો ફર્યા કરે, ખાય નહીં પીવે નહીં. બીજો દિવસ થયો એટલે શેઠ ઓફિસમાં બેઠા હતા એટલે આવ્યો કે ભાઈ શેઠને પૂછ્યું, શેઠ કાઢી મેલ્યો એનો મને વાંધો નહીં, પણ મારે કારણ જાણવું છે મને કેમ કાઢી મૂક્યો એ.
મેં ભલાઈ નું કામ કર્યું છે શેઠ, મેં કયો ગુનો નહીં કર્યો, અને આજ લગીન તમારી કંપની ને મેં વફાદારી કરી છે, કોઈ દાર બુરી નજર નથી નાખી, અને આજે મારી આદેશ એમ મારે જાણવું છે શેઠ, એમ શેઠ જણાવો તો. એટલે શેઠ ના કંપનીના માલિકે કહ્યું, ભાઈ આ મારી કંપની છે અને તું રાતે નોકરી ઉપર આવું છું એટલે ઊંઘી જઉં છું, એ વસ્તુ 100% તું ઊંઘી જઉં છું એ 100%, અને તું ઊંઘી જતો હોય તો તાર મારી કંપનીનો માલ નહીં ચોરાતો હોય એની શી ખાતરી, શી ખાતરી? એટલે માલ તો ચોરાઈ જતો હશે, વસ્તુ છોડ, કેમ કે તું ઊંઘી જઉં છું એટલે, એટલે તું અહીંયા ઊંઘી જઉં છું એટલે મેં તને નોકરી ઉપરથી કાઢી મેલ્યો, કે મેં તને નોકરી ઉપર એટલા માટે રાખું છું 24 જેટલો સમય તું અહીં રહું તો આ લગીન તારે જાગતું રહેવાનું હોય, આવું તને ઊંઘવાવું નોકરી ઉપર નહીં રાખતો. પણ શેઠ સપનું આવ્યું ને મેં તમને જીવ બચાવ્યો, એ સપનો સાચો ના હોય કે ભાઈ, અને એવા સપનાને હું માનતો નથી, હું તો ફક્ત મારી કંપનીની અંદર, તું ઊંઘી કેમ ગયો, ઊંઘવા તને રાખતો, તું ધોણ રાખવા આ પરમાત્માની કંપની છે, આ તો જો ઊંઘતા રહ્યા તો આપણો જ માલ ચોરાઈ જવાનો, જો ઊંઘતા રહ્યા, મુસાફિર જાગતે રહેના નગરમાં ચોર આતે હૈ, મુસાફિર જાગતો રહેજે નગરમાં ચોર આવે છે, હા જમરા પાડા લેને ફરજ છે, જો ઉગતા રહ્યા તો અમે કોક ઝડપાઈ જશે, આવે છે અને ફરવા દો, પણ એ આવે તે મોર આપણે આપણો કામ કરી લેવાની જરૂર છે, જાજો સમય આપણી પાસે છે નહીં, આના પરમાત્માની કંપનીની અંદર એ આપણને જેટલું મૂક્યો છે તો લગીને જાગતા રહેવાની જરૂર છે, તો જાગતા રહેવું એટલે કઈ આખી ઊંઘવાનું જ નહીં, આપણે એ ઊંઘની વાત નહીં ચાલતી, એ ઊંઘની વાત ચાલતી, હરે ઓ રે કાયા નથી રે રેવાની, ઓ રે કાયા નથી રે રેવાની, આ નથી રે રેવાની અંતે પડી રે જવાની, પડી રે જવાની, ઓ રે કાયા નથી રેવાની, ઓ રે કાયા નથી રે રેવાની, ઓ રે કાયા નથી રે રેવાની, ઓ રે કાયા નથી રે રેવાની, આ નથી રે રેવાની અંતે પડી રે જવાની, નથી રે રેવાની અંતે પડી રે જવાની, ઓ રે કાયા નથી રે રેવાની, ઓ રે કાયા નથી રે રેવાની, હરે ના ભજન વિના જીવ દુખી થાય છે, હરે ના ભજન વિના જીવ દુખી થાય છે, હરે
हरि ना भजन बिना जीव दुखी थाय छे। हे हरि ना भजन बिना जीव दुखी थाय छे। અણમોલો અવસર ખોયો પાછળથી પસ્તાય છે। અણમોલો અવસર ખોયો પાછળથી પસ્તાય છે। હે અણમોલો અવસર ખોયો પાછળથી પસ્તાય છે। અણમોલો અવસર ખોયો પાછળથી પસ્તાય છે। ઓહો રે કાયા નથી રે રેવાહી। થોડું થોડું બોલતા રહેજો, ભજન આડમ આવી જાય તો માથું ખંચેરી નાખજો। અભિમાની હારી જશે ખતા ગણી ખાય છે। અભિમાની હારી જશે ખતા ગણી થાય છે। અભિમાની હારી જશે ખતા ગણી ખાય છે। અભિમાની હારી જશે ખતા ગણી ખાય છે। આ સમજણ વિના વરી લીધું દેવાડું ફૂકાય છે। હે સમજણ વિનાની લીધું દેવાડું ફૂકાય છે। આ સમજણ વિના વરી લીધું દેવાડું ફૂકાય છે। હે સમજણ વિના વરી લીધું દેવાડું ફૂકાય છે। ભૌરણ માં ભટકાય છે। તોરે દાડે પાહન ભૂલ્યા ભૌરણ માં ભટકાય છે। હે તોરે દાડે પાહન ભૂલ્યા ભૌરણ માં ભટકાય છે। આ મારું તારું કરી મુઓ જમના માર ખાય છે। હે મારું તારી ઓ જમના માર ખાય છે। આ મારું તારું કરી મુઓ જમના માર ખાય છે। હે મારું તારું કરી મુઓ જમના માર ખાય છે।
था काली दासा जीवन आयु छोड़ दोणी था श्री काली दासा जीवन आयु छोड़ दाणी था काली दासा जीवन आयु छोड़ दाणी था श्री काली दासा जीवन आयु छोड़ दाणी था निज स्वरूप ने जान्या विना नर के जीव जाय छे निज स्वरूप ने जान्या विना नर के जीव जाय छे आ निज स्वरूप ने जान्या विना नर के जीव जाय छे निज स्वरूप ने जान्या विना नर के जीव जाय छे કડવાવેલની તુંબડી નિત ગંગા મના અંતર પડતા ખોલ્યા વિના ભાઈ અંતર પડતા ખોલ્યા વિના ભાઈ બધી નમેટી થાય મન ભૂલ્યો રોમા ચોપડ્યું પેલું શેરડી રાંડું ચોપડ્યું પેલું શેરડી લાડું ચોપડ્યું હું કોને વાંચું હું કોને વાંચું પેલું શેરડી રાંડું કોને વાંચું હે કોને વાંચું હું કોને વાંચું પેલું શેરડી રાંડું કોને વાંચું જય વાજું હું જય વાજું પેલા ગોરવા કોમો જય વાજું હે જય વાજું વાજું પેલા ગોરવા કોમા જય વાજું એ વાજું હું એ વાજું પેલા લાલજી છોરા ને જય વાજું વાજો એ વાજો લાલજી છોરા ને જય વાજું આ વાજું તારે માથા પૂછે ને આ હીરા પડ્યા મેદાનમાં અંધા લશ્કર જા એને જુવે ખરા પણ લેવે નહીં એને જુવે ખરા પણ લેવે નહીં એને કયા કર્મ નો પાપ રે મન ભૂલ્યો રોમા હીરા પડ્યા મેદાન માને હે અંધા લશ્કર જા એને જુએ ખરા પણ લેવે નહીં એને જુએ ખરા પણ લેવે નહીં એને કયા કર્મ ના પાપ મન ભૂલ્યો રોવા
हे दमन बिचारी दम दमेने हे अंगार बोलवाई जा गोड़हार से घोड़ा चुटा गोड़हार से पीछे पड़ा पुका हाँ दस दरवाजा बंदा हुआ भाई दस दरवाजा बंदा हुआ निकल गया यशवार मन भूलो रोमा घोड़ा चुटा गोड़हार से पीछे पड़ा पोका हे दस दरवाजा बंद हुआ भाई दस दरवाजा बंद हुआ भाई निकल गया यशवार मन भूलो रोमा आ कहत कबीरा सुन मेरे साधु कहत कबीरा सुन मेरे साधु हमे संतो नादा ए राम नाम नी माणा लईने राम नाम नी माणा लईने उतर गया बहु पार मन भूलो रो कहत कबीरा सुन मेरे साधु हमे संतो नादा ये भी राम नाम नी माड़ा लईने राम नाम नी माड़ा लईने उतर गया बहु पार मन भूलो रोमा